जय श्री कृष्ण। ओमकार किचन में तमारुं स्वागत छे। आजे आपणे बनावीशुं रवा चोखानो नास्तो। क्रिस्पी अने कुरकुरा बने छे अने बे रीतथी अने बे अलग पद्धतिथी बनावीशुं। तमे पण आ नास्तो जरूर बनावजो, बधाने पसंद आवशे अने बाळकोने बनावी नास्ता आपी शको छो। तो चालो बनावानी शुरुआत करीए। रवो अने चोखानो नास्तो बनावा माटे आपणे अहीं चोखा लीधा छे। चोखा आपणे मेजरमेंटना कपथी बे कप लीधा छे अने चोखाने आपणे बे कलाक पहेला पलाळी राख्या हता। तमे चोखा कोई पण लई शको छो, बासमती पण लई शको छो अथवा रेग्युलर लई शको छो अने બોઈલ ચોખા પણ લઈ શકો છો। હવે આપણે ચોખામાંથી પાણી કાઢી લઈશું। ખૂબ જ સરસ એવા પલાઈ ગયા છે, તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે ટુકડા થઈ જાય છે। પાણી કાઢી લઈએ। આપણે ચોખામાંથી પાણી કાઢી લીધું છે। હવે આપણે ચોખાને બ્લેન્ડ કરવાના છે, તો અહીં આપણે મિક્સર જાર લઈશું। મિક્સર જારમાં આપણે પૂરેપૂરા ચોખા નથી એડ કરવાના, આપણે બે રીતના નાસ્તો બનાવવાનો છે। તો આપણે પહેલા અડધા ચોખા લઈશું। તમે મેઝરમેન્ટના કપથી બે કપ ચોખા પલાળ્યા હતા, તમે અલગ અલગ પણ પલાળી શકો છો। આપણે અડધા ચોખા મિક્સર જારમાં લઈ લીધા। હવે આપણે ચોખાને બ્લેન્ડ કરવા માટે પાણી એડ કરીશું। બે ચમચી જેટલું પાણી એડ કરીશું। સારી રીતે પીસી લઈએ, પેસ્ટ બનાવવાની છે। આપણા ચોખા સારી રીતે બ્લેન્ડ થઈ ગયા છે। આપણે અહીં એક મિક્સર બાઉલ લઈશું, બાઉલમાં આપણે બ્લેન્ડ કરેલા ચોખા એડ કરી લઈએ, પૂરેપૂરા એડ કરી લઈશું। હવે આપણે પેતરમાં એક મીડિયમ સાઇઝનો બટાકો ખમણી લઈએ। બટાકાને બાફીને છાલ કરી લીધી છે અને ઠંડા કરી લીધા છે। આ રીતે ખમણી લઈશું। તમે મેશ પણ કરી શકો છો। બટાકા ખમણાઈ ગયા છે, હવે આપણે રવો એડ કરવાનો છે। રવો આપણે અડધો કપ લીધો છે। ચોખાની ક્વોન્ટિટીમાં રવો ચોખા કરતા અડધો લેવાનો છે। હવે આપણે થોડા મસાલા એડ કરી લઈએ। મસાલામાં એક ચમચી હળદર અને અડધી ચમચી રોસ્ટ કરેલા જીરુંનો પાવડર એડ કરીશું। એક ચમચી સૂકું લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈએ। એક ચમચી આમચૂર પાવડર અને આપણે અહીં એક ચમચી મેગી મસાલો લીધો છે, એડ કરી લઈશું। હવે આપણે તીખાશ માટે બારીક સમારેલા લીલા મરચા એડ કરીશું। સમારેલા લીલા ધાણા એડ કરી લઈએ। સારી રીતે મિક્સ કરી લઈશું। હાથની મદદથી પણ મિક્સ કરી શકો છો, પહેલા આપણે સ્પૂનની મદદથી મિક્સ કરી લઈએ। આ રીતે હાથની મદદથી મિક્સ કરી લઈશું પ્રોપર। આપણો નાસ્તાનો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે નાસ્તાને સોફ્ટ બનાવવા માટે એક નાની ચમચી જેટલો બેકિંગ પાવડર એડ કરીશું। ફરીથી સારી રીતે મિક્સ કરી લઈએ। બેકિંગ પાવડર એડ કરવાથી આપણો નાસ્તો ખૂબ જ સરસ એવો સોફ્ટ બને છે। સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે નાસ્તો બનાવવા માટે દૂધની થેલી લેવાની છે। થેલીને ઉપરથી તમે જોઈ શકો છો આ રીતે મોટા હોલમાં કટિંગ કરી લીધી છે। દૂધની થેલીને સારી રીતે અંદરથી પણ વોશ કરી લીધી છે આપણે। હવે આપણે
નાસ્તાનું જે બેટર રેડી કર્યું છે એ થેલીમાં ભરવાનું છે. હાથ પાણીવાળા કરી લઈશું અને આ રીતે બેટરને આપણે થેલીમાં ભરી લઈએ. આપણે નાસ્તાને શેપ આપવાનો છે. થેલીના હોલ પ્રમાણે બેટર લઈને ભરવાનું છે. તમારે જે શેપમાં બનાવવું હોય એ શેપમાં તમે બનાવી શકો છો. આપણે થોડું બેટર થેલીમાં ભરી લીધું છે. આ રીતે સેટ કરી લઈએ. તમે જોઈ શકો છો આપણે પરફેક્ટ સેટ કરી લીધું છે. હવે આપણે નીચેની મદદથી હોલ બનાવવાનો છે. તો આપણે કાટરથી હોલ બનાવીશું. હોલ આપણે વધારે નાનો નથી બનાવવાનો, મીડિયમ સાઇઝનો બનાવવાનો છે. તમે જોઈ શકો છો આ રીતે કટિંગ કરી લઈએ. આપણે હોલ બનાવી લીધો છે. તમે હોલ જોઈ શકો છો. હવે આપણે મિક્સિંગ બાઉલને એક તરફ રહેવા દેવાનું છે અને આપણે અહીં વાર્કી લેવાની છે. સીધી વાર્કી લઈ શકો છો, તમે પ્લેટનો યુઝ પણ કરી શકો છો. વાર્કીને તળિયે આપણે તેલથી ગાર્નિશ કરી લઈએ. એક તરફ આપણે નાસ્તો તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે આ રીતે શેપ આપવાનો છે, રાઉન્ડ શેપ. તમે તમારા હિસાબે કોઈ પણ શેપ આપી શકો છો. આ રીતે શેપ આપી દઈશું. એક તરફ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો આપણે નાસ્તાને આ રીતે બનાવીને તેલમાં તળવા માટે મૂકી દઈશું. આ રીતે આપણે નાસ્તો બનાવતા જવાનું છે અને તેલમાં મૂકતા જવાનું છે. બેટર તમારા હાથ પર ચીપકતું હોય તો તમે હાથ પાણીવાળા કરી શકો છો. આ રીતે આપણે વાર્કી પર નાસ્તો બનાવી લઈશું અને ફટાફટ તેલમાં મૂકતા જઈએ. તમે તમારા હિસાબે નાના મોટા બનાવી શકો છો. ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને આપણી પેનમાં જેટલો નાસ્તો સમાય એટલો મૂકી દઈએ. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે નાસ્તાનો શેપ બને છે. તમે તમારા હિસાબે રાઉન્ડ શેપ, ટ્રાયેંગલ શેપ અથવા તમને સ્ક્વેર પસંદ હોય તો તમે એ રીતે આપી શકો છો. બાળકોને જે શેપ પસંદ હોય એ શેપમાં તમે બનાવીને આપી શકો છો. આપણે પેનમાં સમય એટલો નાસ્તો મૂકી દઈશું. નાસ્તાને થોડો સેટ થવા દઈએ. ચમચીની મદદથી આ રીતે ચલાવતા જશું. જે નાસ્તો આપણે પહેલા મૂક્યો હતો એ નાસ્તાને એક એક કરીને આ રીતે પલટાવી લઈએ. ક્રિસ્પી બનાવવાનો છે. આ રીતે પલટાવી લઈશું. તમે જોઈ શકો છો નાસ્તો સેટ થયા બાદ થોડો કડક બની ગયો છે. સુનહેરો કલર આવે ત્યાં સુધી આપણે ફ્રાય થવા દઈશું. ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખી છે. આપણો નાસ્તો ફ્રાય થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવો ક્રિસ્પી પણ દેખાય છે. તો આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું. આ રીતે આપણે બાકીનો નાસ્તો તળી લઈએ. હવે આપણે એક ફ્લેવરનો નાસ્તો બનીને રેડી કરી લીધો છે. તો બાકીના ચોખા આપણે જે રહેવા દીધા છે એ ચોખાથી આપણે બીજા ફ્લેવરનો નાસ્તો રેડી કરવાનો છે. તો આપણે અહીં એ જ મિક્સર જાર લઈશું. મિક્સર જારમાં બાકીના ચોખા એડ કરી લઈએ. પૂરેપૂરા ચોખા એડ કરી લઈશું. હવે આપણે બ્લેન્ડ કરતી વખતે આદુના ટુકડા એડ કરીશું. લીલા મરચા સ્વાદ અનુસાર એડ કરી લઈએ. તમે તીખાસ તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. બે ચમચી જેટલું પાણી એડ કરીશું. જરૂરિયાત પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો.
सारी रीते पेस्ट बनावी लईए। पेतर आपणे बाउल में लई लईए, तमे कंसिस्टन्सी जोई शको छो। हवे आपणे पेतरने एक तरफ रेवा देवानुं छे ત્યાં સુધીમાં આપણે મળીને વાટી લઈશું। તો આપણે મળી એક ચમચી જેટલા લીધા છે, ખાંડરીમાં વાટી લઈએ અથવા તમે મળી પાવડર પણ યુઝ કરી શકો છો। બેતરને ટેસ્ટી બનાવવા માટે આપણે ખાંડરીમાં થોડો મસાલો બનાવીશું, તો એ માટે એક ચમચી મળી લીધા છે, ખાંડરીમાં એડ કરી લઈએ। એક ચમચી આખા ધાણા અને એક ચમચી વરિયાળી એડ કરીશું। હવે આપણે અટકચરો ક્રશ કરવાનો છે, એ માટે ખાંડરીમાં લીધો છે, વાટી લઈશું આ રીતે। આપણો મસાલો ક્રશ થઈ ગયો છે, તમે જોઈ શકો છો આપણે ક્રશ કર્યો છે। તમે મિક્સર જારમાં આ રીતે ક્રશ કરી શકતા હોય તો તમે એ રીતે મિક્સર જારનો પણ યુઝ કરી શકો છો। હવે આપણે બેતરમાં મસાલો એડ કરી લઈશું, બટાકા એડ કરવાના છે બાફેલો મીડિયમ સાઈઝનો, એક નળ ખમણી લઈએ, બટાકાના કારણે ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। બટાકા ખમણાઈ ગયા છે, હવે આપણે રવો એડ કરીશું। રવો આપણે અડધો કપ એડ કરી લઈએ, એક નંગ કાંડો એડ કરીશું, કાંડો મોટો છે તમે જોઈ શકો છો, અને ચોપ કરી લીધો છે, કાંડાની ક્વોન્ટિટી પણ તમે જોઈ શકો છો। હવે આપણે સૂકા મસાલા એડ કરી લઈએ, એક ચમચી સૂકું લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું લઈશું, સમારેલા લીલા ધાણા એડ કરી લઈએ, નાસ્તાને વચ્ચેથી સોફ્ટ બનાવવા માટે આપણે એક નાની ચમચી જેટલો બેકિંગ પાવડર એડ કરી લઈએ, સારી રીતે મિક્સ કરી લઈશું। પ્રોપર સારી રીતે મિક્સ કરી લઈએ, સારી રીતે મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો બેતરની કન્સિસ્ટન્સી। આપણે પાણી એડ કર્યું છે દળતી વખતે 2 ચમચી જેટલું, અને કાંડાના નેચરલી પાણીથી જ આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે નાસ્તો તરવાનો છે, બીજી તરફ આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। આ આપણો ચોખા અને રવાનો બીજા ફ્લેવરનો નાસ્તો બનાવી રહ્યા છે। તેલ ગરમ થઈ ગયું છે, હાથ પાણીવાળા કરીને આ રીતે થોડું પોષણ મૂકતા જશું, નાની સાઈઝનો લેવાનો છે, તમે તમારા હિસાબ પ્રમાણે નાના મોટા બનાવી શકો છો। આ રીતે પેનમાં જેટલો નાસ્તો સમાય એટલો નાસ્તો મૂકી દઈએ। આ નાસ્તો બનાવવાનો ખૂબ જ સિમ્પલ છે, ખૂબ જ ઓછા સમયમાં બનીને રેડી થાય છે, 2 કલાક ચોખા પલળી જવાના, ત્યારબાદ તમે બનાવી શકો છો। મહેમાનો માટે પણ તમે ફટાફટ બનાવીને રેડી કરી શકો છો। તો આપણે 2 ફ્લેવરનો નાસ્તો બનાવ્યો છે, તમને જે ફ્લેવર પસંદ આવે એ ફ્લેવર તમે અમને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો કે તમને અમારી આ 2 રેસીપીમાંથી કઈ રેસીપી વધારે પસંદ આવી। સેટ થાય ત્યાં સુધી મીડિયમ આંચે ફ્રાય થવા દઈએ। આપણો નાસ્તો સેટ થઈ ગયો છે, આપણે હલકા હાથે આ રીતે ચલાવી લઈએ, થોડો થોડો પલટાવીને દરેક તરફ ફ્રાય કરી લઈશું, સુનહેરો થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાનું છે। આપણો નાસ્તો ફ્રાય થઈ ગયો છે, તેલમાંથી બહાર કાઢી લઈશું, તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવો બનીને તૈયાર થયો છે। વરસાદ પડતો હોય ત્યારે તમને આ નાસ્તો બનાવીને ખાવાની ખૂબ જ મજા આવશે। આપણો રવા ચોખાનો 2 ફ્લેવરનો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે, તો તમને 2 ફ્લેવરમાંથી જે ફ્લેવર વધારે પસંદ હોય એ ફ્લેવર તમે બનાવીને ખાઈ શકો છો, અથવા મહેમાનોને સર્વ પણ કરી શકો છો, સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો। તો અમારી આ રેસીપી જોઈને
તમે પણ જરૂરથી બનાવો અને અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો તમે અમારી રેસીપીને લાઈક અને શેર કરો।